कस्तूरबा गांधी बालिका विद्यालय में खास बात करूँ तो जी दीकरीओ अधवचेथी शाळा छोड़ी दीधी छे अथवा तो कदीए शाळाए गई नथी तेवी 10 वर्षथी मोटी दीकरीओने शिक्षणनी साथे साथे निवासनी पण व्यवस्था कस्तूरबा गांधी बालिका विद्यालयोमां छे। आपणा राज्यमां गुजरात राज्यमां 240 जेटला कस्तूरबा गांधी बालिका विद्यालयो चाले छे अने 22,000 जेटली दीकरीओ अभ्यास करी रही छे। खास करीने आ कस्तूरबा गांधी बालिका विद्यालय एवा विस्तारोमां छे के ज्यां साक्षरता दर खूब ज ओछो छे, स्त्री साक्षरता दर, एटले एवा अंતરિયાળ વિસ્તારોમાં આ યોજના ચાલે છે। ખાસ વાત કરું તો હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ સાથે અમે આ વર્ષથી કામ શરૂ કર્યું છે અને જે સોફ્ટ સ્કિલ્સ છે, જે દીકરીઓમાં એટિકેટ્સ ને આ બધું તો છે જ, પણ કઈ રીતે વ્યવહાર કરવો, કઈ રીતે સમાયોજન કરવું, અન્ય દીકરીઓ સાથે કેવી રીતે રહેવું, આપણે એક હ્યુમન વેલ્યુઝ તરીકે આપણામાં કેટલા મોરલ્સ હોવા જોઈએ, આપણામાં શું સંસ્કાર હોવા જોઈએ, ખાસ કરીને દીકરીઓને મેડિટેશન રિલેક્સેશન કરતા જોઈએ છીએ તો ખૂબ જ આનંદ થાય છે કે આ અત્યારના જે ટ્રેન્ડ આપણે બધા યંગસ્ટર્સને જોઈ રહ્યા છીએ કે સુસાઇડ કરતા હોય છે, કે ગુસ્સો કરતા હોય છે, કે અગ્રેસિવ થઈ જતા હોય છે, ત્યારે આ પ્રકારના જો સંસ્કાર, આ પ્રકારના મેડિટેશન, આ પ્રકારના મોરલ વેલ્યુઝ આપણે જે એ લોકોનામાં ઇન્કલકેટ કરીએ છીએ ત્યારે ખરેખર એમનો સર્વાંગી વિકાસ શિક્ષણની સાથે સાથે આપણે કરી શકીએ છીએ। હાર્ટફુલનેસ સંસ્થા સાથે અમે 2018-19 વર્ષથી જોડાયા। સૌથી પ્રથમ તો તેઓ આવ્યા ત્યારે અમને જેવી જરૂર લાગી તે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયની તમામ દીકરીઓ અને એની શિક્ષિકાઓ કે જેઓ 24 કલાક સતત કામગીરી કરતા હોય અને હોસ્ટેલ જેવી એક ફેસિલિટીમાં રહેતા હોય એઓના માટે આ ટ્રેનિંગ વધારે જરૂરી છે એવું લાગ્યું અને અમે એમને મંજૂરી આપી। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાલીમ અમને આપવામાં આવી હતી। જે તાલીમ આપવામાં આવી હતી એની અંદર અમારી અંદર ઘણા બધા નૈતિક મૂલ્યોનો વિકાસ થયો છે। હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે અને શિક્ષકોના તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચાડવાની હતી। ત્યારે મેડમે કીધું કે એક દિવ્ય પ્રકાશ તમારા હૃદયમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે અમારા શરીરમાં એમ કાંટા ઊભા થઈ ગયા અને ત્યાર પછી અમે પોતાના મન પર કાબુ મેળવતા થયા અને ત્યાર પછી અમને તેમાં અમને ખૂબ જ આનંદ થયો કે ખરેખર આ મેડિટેશન આપણા જીવનમાં ઉતારવા જેવું છે। અમને અહીં સવારે અને સાંજે રિલેક્સેશન કરાવવામાં આવે છે અને આના લીધે હું ભણતી વખતે શાંત મને ભણી શકું છું અને યાદ રાખવામાં પણ સરળતા પડે છે। અહીં જે રિલેક્સેશન કરાવવામાં આવે છે તેને લીધે મને ખૂબ જ સારું લાગે છે, મારું મન પણ શાંત રહે છે અને ભણવામાં એકાગ્રતા વધે છે। આ રિલેક્સેશન જે છે તો અત્યારે અમે ડેલી કરાવીએ છીએ, સવારમાં રોજ એ લોકો નાહી ધોઈને પ્રાર્થના કરે છે અને ત્યાર પછી અમે રિલેક્સેશન કરાવીએ છીએ। રિલેક્સેશનથી દીકરીઓમાં તો ખરો જ પણ શિક્ષિકાઓમાં પણ ઘણો બધો ફાયદો અમે નોંધ્યો છે। ત્યારબાદ અમે બધા શિક્ષિકા બહેનો સાથે બેસીને તેના વિશે ચર્ચા પણ કરીએ છીએ અને તેમાં જે અમને અનુભવ થયો તે એકબીજા સાથે શેર કરીએ છીએ। શિક્ષક જે છે એ બાળકોમાં સૌથી નજીકનો જે કહી શકાય એ પાત્ર છે અને દરેકી બાળક જે છે એ શિક્ષક બનવા ઈચ્છે છે, તો ત્યારે આ પ્રતિભાવ ધરાવતા, હૃદય ધરાવતા શિક્ષકો જે છે એની તાતી જરૂરિયાત છે આપણા સમાજની અંદર અને એ માત્ર ને માત્ર આપની સંસ્થા એટલે કે આપણી સંસ્થા એ જે છે બનાવી શકશે કે એક હાર્ટફુલ શિક્ષક, એક પ્રતિભાવ ધરાવતા હૃદયના શિક્ષક જે છે એ બાળકના હૃદય સુધી ત્યારે જ પહોંચી શકશે જ્યારે આપણે રિલેક્સેશન, ધ્યાન અને સફાઈની જે ક્રિયાઓ છે એ સતત નવીરતપણે કરતા રહેશું। એ ધ્યાનમાં મને પણ મારામાં થોડું પરિવર્તન આવ્યું એવું મને લાગે છે અને મને પણ બહુ ગુસ્સો આવતો હતો તો મને થોડો શાંત થયેલો એવું લાગે છે, તણાવમાંથી થોડી મુક્તિ મળતી હોય એવું લાગે છે। આ તાલીમ મારી માત્ર મારા પૂરતી જ નહીં પરંતુ અમારી કેજીબીવીની દીકરીઓ અને સ્ટાફમાં પણ ઘણો બધો પરિવર્તન અવારનવારની મુલાકાતમાં મને જોવા મળે છે। કેજીબીમાં જ નહીં પરંતુ જ્યારે એ દીકરી ભણીને આગળ જશે ત્યારે પણ સમાજમાં એ પોતાનો સર્વાંગી વિકાસ કરવામાં પાછળ પડશે નહીં। જ્યારે અમને પહેલી જ વાર રિલેક્સેશન કરાવવામાં આવ્યું ત્યારે અમને એવું થયું કે આ રિલેક્સેશનનો મિનિંગ શું, અમને કંઈ સમજાતું જ ન હતું, પણ થોડા દિવસ અમને ટીચર લોકો દરરોજ કરાવતા ગયા અને પછી અમારા પર એની અસર થતી ગઈ,
વાંચવામાં અમારી યાદશક્તિ વધતી ગઈ અને આખો દિવસ પ્રફુલ્લિત રહેવાય. જેમ જેમ અમે રિલેક્સેશન કરીએ છીએ તેમ તેમ ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા છે. જેમ કે નકારાત્મક વિચારો પહેલાં ઘણા બધા આવતા હતા, પરંતુ જ્યારે રિલેક્સેશનમાં બેસીએ છીએ ત્યારે એકદમ શાંતિ અનુભવાય છે. સફાઈ એટલે આપણા મનના જે ખરાબ વિચારો છે તેને આપણે સાંજના સમયે બહાર કાઢવાના છે, તેને કહેવાય સફાઈ. એટલે એમ તમે માનો નહીં કે હવે પછી એ લોકો ડેલી જ પોતાના બેડ પર બેસીને એ લોકો સફાઈ કરે છે. અત્યારે સમાજની અંદર જોઈએ તો પ્રેમ, કરુણા, દયા, સહનશીલતા, સ્વીકૃતિ એવા બધા જે નૈતિક મૂલ્યો છે એ સમાજમાંથી ઓછા થતા જાય છે. તો હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે આ મૂલ્યોને ફરીથી ઉજાગર કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ પ્રયત્ન ઘણો સારો છે. હાર્ટફુલનેસ એજ્યુકેશન દ્વારા KGBMાં સિલેબસ પણ એ લોકોએ આપ્યો છે અને તે ખૂબ જ સારો છે. અને દીકરીઓમાં પણ એના દ્વારા ટીચરો અમારે દરેક ક્લાસ વાઇઝ એ લોકો ભણવા માટે જાય છે અને પાઠ દ્વારા એ લોકોને નાટક દ્વારા એ લોકોને પ્રવૃત્તિઓ કરાવે છે. પણ દીકરા તમે ટેન્શન ના લો, મેં તો પાસે જઈને ઊભી રહીશ. અને તે નાટક દ્વારા છોકરીઓમાં એટલો બધો ફરક આવ્યો છે કે જે છોકરીઓ આજ સુધી પોતાના મા બાપને પગે લાગતા એ લોકો સંકોચ અનુભવતી હતી, શરમ અનુભવતી હતી, એ લોકો છોકરીઓ આજે એના પેરેન્ટ્સ જ્યારે રવિવારે મળવા આવે છે તો એ લોકો સામેથી જ એ લોકો પગે પડે છે. ડર નીકળી ગયો છે એ લોકોનામાં, પ્રેમની ભાવના, દયાની ભાવના, આ રીતની દરેક પ્રકારની એ લોકોનામાં લાગણીઓ જે છે તે ઉત્પન્ન થઈ છે. અને એ લોકો હવે ગમે ત્યાં એ લોકો તરત જ કોને મદદ કરવા માટે દોડી જાય છે. તમે જ્યારે બીજી વ્યક્તિ માટે કંઈક સારું કરો છો ત્યારે તમને કેવું લાગે છે? અમે જ્યારે બીજી વ્યક્તિ માટે કંઈ બી કરીએ ત્યારે અમને મનથી બહુ ખુશ થાય છે, આનંદ થાય છે. અને અમે સ્વાર્થ વગર કોઈની બી મદદ કરીએ છીએ. સરસ. મને હાર્ટફુલનેસ અભ્યાસક્રમનો પીરિયડ ખૂબ જ ગમે છે, કારણ કે એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ અને પ્રેમ, દયા, કરુણા જેવા મૂલ્ય વિશે હું શીખી શકી. મને એકબીજાની ભાવનાઓ, તકલીફો વિશે હું સમજી શકું છું. મને બધાને મદદરૂપ થવામાં ખૂબ જ ગમે છે. મૂલ્ય અહીં અમને શીખવાડવામાં આવે છે, તેને કારણે મારામાં પરિવર્તન પણ હું અનુભવું છું અને પ્રવૃત્તિઓ કરતાં કરતાં મૂલ્ય શીખવામાં મને ખૂબ જ મજા આવે છે. હળી મળીને કાર્ય કરવું એ હું અહીં શીખી છું. હું દિલથી હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટને થેન્ક યુ કહું છું કે એમણે આ કરિક્યુલમ જે છે એ આપ્યો અને વિદ્યાર્થીઓની અંદર જે નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનું એક ઘણું સારું કાર્ય એ લોકોએ ઝડપ્યું છે અને સફળતા એ લોકોને મળે એવી અભ્યર્થના. થેન્ક યુ. તો હું હાર્ટફુલનેસ એજ્યુકેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા અમારા ટ્રાઇબલ વિસ્તારમાં આજે હાર્ટફુલનેસ જે આવ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અમે લોકો આભારી છીએ કે આ તાલીમ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને મળેલી છે. તો ખરેખર અમને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે અને તમામે તમામ સ્ટેક હોલ્ડર્સ જે અમારી સાથે જોડાયેલા છે ફ્રોમ સ્ટેટ ટુ ડિસ્ટ્રિક્ટ જેટલા બી આમાં વોલેન્ટિયર્સ કામ કરી રહ્યા છે એ લોકોનો પણ અમને સહકાર સતત મળતો રહે છે અને એ જ પ્રમાણે અમે આગામી વર્ષમાં પણ એમની સાથે કામ કરવાનું શરૂ રાખી રહ્યા છીએ. આભાર. આ 240 KGBVનો જે અમને ફીડબેક મળ્યો તે ખૂબ જ સારો હતો. ટીચર્સ અને બાળકો એ તમામ આ ટ્રેનિંગથી ઉત્સાહિત હતા અને અમને જે ફીડબેક મળ્યો એ લોકો ખૂબ ખુશ પણ હતા અને એમને એમ કીધું કે આવી ટ્રેનિંગ અમને બીજી વાર પણ મળવી જોઈએ. ત્યારબાદ અમે આ ટ્રેનિંગને હવે આગળ પણ વધારી રહ્યા છીએ. આગળના નજીકના ભવિષ્યમાં અમે તમામ શાળાઓ, તમામ શિક્ષકો સુધી આ ટ્રેનિંગ પહોંચે એ અંગેનું આયોજન અમે કરીશું.